ડેન્ટલ કોલેજ પાછળ આવેલ જૂના જીમખાનામાં થોડા દિવસ અગાઉ 22 વર્ષે યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. જામનગર કવિનગર વિસ્તારમાં આવેલ રાજા પાનની દુકાનની પાછળના ભાગે રહેતા મુકેશ પાટડિયા ઉર્ફે વડો નામનો 22 વર્ષીય યુવાનની હત્યા થઈ હતી, જેનો ભેદ ગણતરીના દિવસોમાં જામનગર પોલીસ LCBએ ઉકેલી નાખ્યો હતો. જામનગરમાં જીમખાના ખંઢેર બિલ્ડિંગમાંથી મુકેશ પાટડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ યુવાનને માથાના ભાગે બોથળ પદાર્થ અને પડખામાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયનો અનુમાન લગાવાઈ રહ્યો હતો. આ ઘટના બાદ LCB અને CTB ડિવિઝનના PI પરમાર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યારાની શોધખોળ આદરી હતી અને હત્યાના મૂળ સુધી જવાના પ્રયાસ હાથ ધરાયો હતો. આ હત્યાના પ્રકરણનું રહસ્ય જામનગર LCBએ ઉકેલી મુકેશ ઉર્ફે વડાની હત્યા. આ ગુનામાં સંડોવાયેલા જામનગરના નાગેશ્વર કોલોનીમાં રહેતા નરેશ ઉર્ફે નલુ રામજીભાઈ ઢાપાને રંગમતીના પટમાં વિક્ટોરિયા પુલ નીચેથી ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી 2 મોબાઈલ ફોન રૂપિયા 5,500ની કિંમતના પણ કબજે કર્યા છે. હર્ષલ ખંદડિયા, ZSTV, જામનગર. તારીખના રોજ જામનગર ડેન્ટલ હોસ્પિટલની પાછળના ભાગે જે જીમખાના આવેલ છે તેમાં મુકેશ ઉર્ફે વડો રમેશભાઈ પાટડિયાની લાશ મળી આવેલી અને એને કોઈ તીક્ષ્ણ હથિયારથી મોત નિપજાવેલ એવું જણાય આવતા તેના ભાઈએ ફરિયાદ આપેલી અને તેમાં CTB પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરાવેલો અને અજાણ્યા એસમનું નામ જણાવેલું. જે પ્રાથમિક રીતે ત્યાંથી બધા જે કોઈનું નામ પહેલાં ખુલેલું નહીં, પરંતુ LCBની ટીમે આ બાબતે PI ડોડિયા સાહેબે અલગ અલગ ટીમો પાડી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો સઘન કરેલા, જેના કારણે ગઈકાલે તેમની ટીમના PSI RB ગોજિયા તથા તેમના માણસોને નરેશ ઉર્ફે નલુ રામજીભાઈ ઠાપા કોળી, જે નાગેશ્વર કોલોનીમાં રહે છે, તે મળી આવતા તેને આ ગુનાની બાબતે પૂછપરછ કરતા તેને ગુનો કરેલો હોય તેથી તેની કાયદેસર એને અટક કરેલ છે અને આગળની તપાસ તજવીજ ચાલુ. એ લોકોને અગાઉ એક કબૂતર જે આ મરણ જનર પાસેથી લીધેલા આ આરોપીએ અને તેની પૈસા બાબતે અગાઉ બોલાચાલી થયેલો અને એનો ઝઘડો થયેલો, જેથી કરીને આ બનો બનેલો. હા, એ બાબતની વિગત મેળવી અને તપાસ તજવીજ ચાલુ છે.